हे एवरीवन, वेलकम टू टारगेट जीपीएससी। टारगेट जीपीएससी वन स्टॉप सॉल्यूशन छे तमारी तमाम वर्ग एक थी लेने वर्ग त्रणनी तमाम तैयारी माटेनी। तो खास करीने आपणी आ यूट्यूब चैनलना तमाम वीडियो जोईने जो योग्य लागे छे तो एने सब्सक्राइब करवानो अचूकपणे भूलशो नहीं। वीडियो तमारा बधा ज मित्रोने तमारा बधा ग्रुपमां खास शेर करजो। शा माटे तमारे आपणी आ टारगेट जीपीएससी जे यूट्यूब चैनल छे एना परथी भणवुं जोईए। तो एवुं तो शुं छे साहेब, तो याद राखजो હું પોતે એટલો એક્સપિરિયન્સ ધરાવું જેથી કરીને તમે લોકો ટ્રસ્ટવર્ધી બની શકો, બરાબર? હું ટ્રસ્ટવર્ધી તમારી માટે બની શકું। મારું નામ હર્ષલ જૈન અને 4.5 વર્ષ કરતાં પણ ઉપરનો એક્સપિરિયન્સ છે હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં, 3 વર્ષ કરતાં વધારે એક્સપિરિયન્સ છે રિઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં, જીપીએસસી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, 2 વખત ક્લિયર છું પ્રિલિમિનરી, 2 વખત મેઇન્સમાં એપિયર થયો છું, આઈસીઆઈસી બેંક પીઓ, એચડીએફસી બેંક પીઓ જોબ લેટર સાથે ક્લિયર છું, અને બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ એન્ડ ક્લર્ક 2022 છે તે પણ હું અહીંયા ક્લિયર છું। એટલે મને વર્ગ 1, 2, 3નો પણ એક્સપિરિયન્સ છે અને બધી જ પ્રકારની પરીક્ષાનો મને એક્સપિરિયન્સ હોવાથી તમે લોકો ખાસ કરીને આપણી આ યુટ્યુબ ચેનલની અંદર જેટલા પણ વિડીયો પડે છે બધા જ વિડીયો તમે ખાસ જુઓ। વેલકમ ટુ ટાર્ગેટ જીપીએસસી। ટાર્ગેટ જીપીએસસીના કરંટ અફેર્સ સેશનમાં આપનું સ્વાગત છે। ડેઇલી કરંટ અફેર્સ વિથ સ્ટેટિક જીકે 7 એપ્રિલ 2023ના કરંટ અફેર્સ આજે જોવા છે। આપણી આ વેબસાઇટ ઉપર તમને કરંટ અફેર્સની સાથે સાથે તમને ડેઇલી હિન્દુ વોકેબ્યુલરી, બરાબર, શબ્દ ભંડોળ, અંગ્રેજી શબ્દ ભંડોળ આપ લોકોને મળી રહ્યું છે। સાથે જો વાત કરવામાં આવે તો એનસીઆરટી જીસીઆરટી ચોપડી છે એ પણ તમને પાકી કરવામાં આવે છે, અને એને પણ આખી આખી ચોપડીઓ તમારી માટે મૂકી દેવામાં આવી છે। તમે એનો લાભ લઈ શકો છો આપણા વેબસાઇટ ઉપરથી, બધું જ છે તે તમે લોકો અહીંથી લાભ લઈ શકો છો, રાઈટ? તો ખાસ કરીને ટાર્ગેટ જીપીસીટી જે વેબસાઇટને ફોલો કરી લો, અને સાથે આપ લોકોએ તમામ જે ડેટા છે તમને પ્રોવાઈડ કરવામાં આવે અને તમારી નોટ્સ બનાવી લો। આ વેબસાઇટ ઉપર જઈને નોટ્સ બનાવો, જો વિડીયોમાંથી બનાવો તો વિડીયોમાંથી નોટ્સ બનાવી લેજો, બરાબર? યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યપણે કરજો। હું હર્ષલ જૈન છેલ્લા 5 વર્ષ કરતાં પણ વધારે સમયગાળાથી ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલ ઉપર ભણાવી રહ્યો છું, અને 3.5 વર્ષ કરતાં પણ વધારે સમયગાળાથી અન એકેડમી ઉપર પોતાનો અમૂલ્ય સમયગાળો આપ્યો છે અને એના પર ભણાવી રહ્યો છું। ટોપ કન્ટેન્ટ ડિલિવર કર્યું છે, અને મેં પોતે 6 વિષય ભણાવ્યા છે, ગુજરાતનો અને ભારતનો ઇતિહાસ, ગુજરાતનો વારસો, ભારતનું બંધારણ, ગણિત, તાર્કિક કસોટી વિશેનું ઊંડાણપૂર્વક જ્ઞાન આપ્યું છે, અને મારા થકી 1000 વિદ્યાર્થી મિત્રો છે પોતાનું સરકારી નોકરી મળવાનું સ્વપ્ન સિદ્ધ કર્યું છે। આજે જ જોડાઓ મારી સાથે, મારી પ્રોફાઇલને ફોલો કરો, બરાબર, અને અનએકેડમી ફોલો કરી લો, મને જોડે જોડે મને ટેલિગ્રામમાં પણ ફોલો કરી શકો છો, અને અનએકેડમીમાં કોઈ પણ સબસ્ક્રિપ્શન કરતાં કોડ ટાર્ગેટ જીપીએસસી અવશ્યપણે ખાસ યુઝ કરજો, ઓકે? ચલો આજના કરંટ અફેર્સની શરૂઆત કરીએ। પીએમ મોદીએ દિલ્હીમાં સીબીઆઈની ડાયમંડ જ્યુબલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું છે। 1963ના એક્ટ મુજબ છે તે એની સ્થાપના કરવામાં આવી હતી, સીબીઆઈની કમિટી હતી, સંતનામ કમિટી હતી, હેડક્વાર્ટર નવી દિલ્હી, મોટો છે ઉદ્યમિતા, નિષ્પક્ષતા અને સત્યનિષ્ઠા, એટલે કે ઇન્ડસ્ટ્રી ઇમ્પાર્શિયાલિટી અને ઇન્ટિગ્રિટી, એજન્સી એક્ઝિક્યુટિવ છે સુબોધકુમાર અને જયસ્વાલ, બરાબર, એ ડિરેક્ટર જનરલ છે। આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ યુકો બેંક સાથે બેંકે શ્યોરન્સ ભાગીદારીમાં પ્રવેશ કરે છે, બેંક અને ઇન્સ્યોરન્સ, બરાબર, બંને માટે, એટલે બેંકનું એકાઉન્ટ પણ ખુલે છે અને સાથે સાથે ઇન્સ્યોરન્સ પણ છે તે રૂએ ઓફર કરવામાં આવતું હોય છે, રાઈટ? તો એક એ પણ ડેટા આપણે યાદ રાખીશું। તેના બાદ આપણે આગળ વધીશું નેક્સ્ટ પોર્શનમાં। બેંક ઓફ મહારાષ્ટ્ર પુણેમાં સ્ટાર્ટઅપ માટે સમર્પિત પ્રથમ શાખા ખોલે છે, બરાબર, કેટલી શાખા? પ્રથમ શાખા ખોલે છે, તો એક એ પણ ડેટા તમારે ધ્યાનમાં રાખવાના છે, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, ભૂલશો નહીં આપ લોકો, રાઈટ? બેંક ઓફ મહારાષ્ટ્ર છે એની જો વાત કરવામાં આવે તો સ્થાપના કરવામાં આવી 16 સપ્ટેમ્બર 1935, હેડક્વાર્ટર છે પુણે મહારાષ્ટ્ર, કી પીપલ છે એએસ રાજીવ, એમડી એન્ડ સીઈઓ, મહારાષ્ટ્રના સીએમ છે એકનાથ શિંદે, ગવર્નર રમેશભાઈ, સંજય ગાંધી નેશનલ પાર્ક, તળોબા નેશનલ પાર્ક, નવેગાંવ નેશનલ પાર્ક, ગુહમલ નેશનલ પાર્ક, ચંદોલી નેશનલ પાર્ક ફેમસ છે। એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023નું ઉદઘાટન મનોજ જોશી દ્વારા ટીમ નિર્માણને પ્રોત્સાહિત કરવા અને ભારત સરકારના ફિટ ઇન્ડિયા ચળવળને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં કરવામાં આવ્યું છે। જાણીતા ગાયનેકોલોજિસ્ટ અને ઓબસ્ટેટ્રિશિયન ડોક્ટર આરજી પટેલને આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી આર્ટ અને સરોગસી બોર્ડના નિષ્ણાંત સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તાજેતરમાં, રાઈટ? તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે। તેના બાદ જો વાત કરીએ આપણે આગળ તરફ,
યુએસ સેનેટે ભારતીય અમેરિકન રિચાર્ડ વર્માને સ્ટેટ ડિપાર્ટમેન્ટના ટોચના પદ માટે સમર્થન આપ્યું છે. ટાર્ગેટ જીપીએસસી ટીજી વેબસાઇટ. શા માટે તમારે આપણી આ વેબસાઇટને રોજેરોજ દિવસમાં 3 વાર જોવી જોઈએ? વીકલી કરંટ અફેર્સ તમારી માટે આવી રહ્યો છે, ડેઇલી કરંટ અફેર્સ, ધ હિન્દુ વોકેબ્યુલરી તમારી માટે આવી રહ્યું છે, જોડે તમને મંથલી કરંટ અફેર્સ પણ મળશે, જોડે તમને સરકારી પરીક્ષાને લગતું મટીરિયલ પણ મળવાનું છે બરાબર, અને સરકારી પરીક્ષાને લગતી માહિતી પણ મળશે, મોક ટેસ્ટ પેપર સિરીઝ પણ તમને મળવાની છે. તો તમારે કેમ ઇગ્નોર કરવું છે? કોઈ પણ તમને સારી વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ મળતી હોય તો શું કામ તમારે એને ના જોવી જોઈએ? જોઈ લો, વીકલી કરંટ અફેર્સનો તમે ખાલી ચાર્ટ જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે. વીકલી કરંટ અફેર્સમાં જો આટલી બધી વસ્તુ છે, ટાઇટલ વાઇઝ તમને અહીંયા મેં પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કર્યો છે. જુઓ, એક સેક્શન વાઇઝ રાજ્ય, આંતરરાજ્ય બરાબર, આંતરરાષ્ટ્રીય, પછી રાષ્ટ્રીય, સંરક્ષણ છે બરાબર, નિમણૂક છે, રાજીનામા, અને રોજના કરંટ અફેર્સમાં ટાઇટલ નહોતો પણ રોજના કરંટ અફેર્સમાં આટલા પોઈન્ટને આવરી લેવામાં આવે છે, રાઈટ? ખાસ કરીને આપણી આ વેબસાઇટને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે અને પિન કરેલી કમેન્ટમાં પણ આ લિંક અવેલેબલ છે, ત્યાંથી તમે આ વેબસાઇટને જુઓ. જજ કરણ આપણી હર્ષલ જૈન સર ટેલિગ્રામ ચેનલમાં ખાસ જોડાઈ જાઓ. જય સોમનાથ. ત્યારબાદ આગળ વાત કરીએ. રાજીવ કે મિશ્રા એ 29 માર્ચથી પીટીસી ઇન્ડિયાના સીએમડી તરીકે કાર્યભાર સંભાળ્યો છે, ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર. પીટીસી ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી 16 એપ્રિલ 1999. ફાઉન્ડર છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, હેડક્વાર્ટર ઇન્ડિયા છે, એનટીપીસી એની પેરેન્ટ એજન્સી છે બરાબર. આરબીઆઈ 88 વર્ષ પૂર્ણ કરે છે. સ્થાપના દિવસ 1 એપ્રિલે ઉજવવામાં આવે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું મુખ્ય મથક છે મુંબઈ, મહારાષ્ટ્ર. સ્થાપના છે 1 એપ્રિલ 1935. 1934નો એક્ટ છે, આરબીઆઈ એક્ટ, રાઈટ? અને હિલ્ટન યંગ કમિશન છે એની ભલામણ હતી, તો એક એ પણ ડેટા આપણે યાદ રાખીશું. પ્રથમ ગવર્નર સર ઓસબર્ન સ્મિથ, પ્રથમ ભારતીય ગવર્નર સી ડી દેશમુખ અને હાલના ગવર્નર શક્તિકાંતા દાસ છે. ઓકે, વાઇસ એડમિરલ અતુલ આનંદે ડાયરેક્ટર જનરલ નેવલ ઓપરેશનનો પદભાર સંભાળ્યો છે. વાઇસ એડમિરલ સંજય જસજીત સિંહ નૌકાદળના વાઇસ ચીફ તરીકે વાઇસ એડમિરલ એસ એન ગોરમાળેના સ્થાને નિમાયા છે બરાબર. તો આપણે ઇન્ડિયન નેવીની વાત કરીએ, બંનેના કોમન છે એટલા માટે મેં બંને નથી આપ્યું. સ્થાપના કરવામાં 26 જાન્યુઆરી 1950. હેડક્વાર્ટર છે નવી દિલ્હી. મોટો સનનો વર્ણો મે ધ લોર્ડ ઓફ વોટર બી આસ્પિશિયસ અનટુ અસ. નેવી દિવસ 4 ડિસેમ્બર. 1960ના દાયકામાં ભારતીય ક્રિકેટર સલીમ દુરાનીનું 88 વર્ષની વયે નિધન થયું છે. લોકપ્રિય મલયાલમ નવલકથાકાર અને ટૂંકી વાર્તા લેખક સારા થોમસનું 88 વર્ષની વયે અવસાન થયું છે. ભારતીય મૂળના સોફ્ટવેર અને રોબોટિક્સ એન્જિનિયર અમિત ક્ષત્રિય નાસાના નવા સ્થાપિત ચંદ્રથી મંગળ કાર્યક્રમનું નેતૃત્વ કરશે. નાસા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન ફોર્મ સ્થાપના કરવામાં આવી 29 જુલાઈ 1958. ફાઉન્ડર ડ્વાઇટ ડી એસ હાવર. હેડક્વાર્ટર છે વોશિંગ્ટન ડીસી, યુએસએ. ઇસરોએ એરોનોટિકલ ટેસ્ટ ટ્રેન ચિત્રદુર્ગ કર્ણાટક ખાતે પુનઃ ઉપયોગી લોન્ચ વિકલ ઓટોનોમસ લેન્ડિંગ મશીન મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે બરાબર. તો યાદ રાખજો RLV LEX. ઓકે, ઇસરોની સ્થાપના કરવામાં 15 ઓગસ્ટ 1969. હેડક્વાર્ટર છે બેંગલુરુ. ઓફિસ હોલ્ડર એસ સોમનાથન. ફાઉન્ડર વિક્રમ સારાભાઈ. વિઝન છે હાર્નેસ સ્પેસ ટેકનોલોજી ફોર નેશનલ ડેવલપમેન્ટ વાઇલ પર્સ્યુઈંગ સ્પેસ સાયન્સ રિસર્ચ એન્ડ પ્લેનેટરી એક્સપ્લોરેશન. વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ 2023 2 એપ્રિલે ઉજવવામાં આવ્યો. 2008માં સૌથી પહેલાં ઉજવવામાં આવ્યો હતો, યાદ રાખજો. થીમ છે ટ્રાન્સફોર્મિંગ ધ નેરેટિવ કન્ટ્રીબ્યુશન્સ એટ હોમ એટ વર્ક ઇન આર્ટ્સ એન્ડ ઇન પોલિસી મેકિંગ. કેરળના એરાવિકુલમ નેશનલ પાર્ક ફર્નેરિયમ ધરાવતું પ્રથમ નેશનલ પાર્ક બન્યું છે. કેરળના મુખ્યમંત્રી પી વિજયન, રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, આનામુડી સોલા નેશનલ પાર્ક, એરાવિકુલમ નેશનલ પાર્ક, સેલનવલી નેશનલ પાર્ક, ચેરાઈ બીચ, પીર નદી, ઇડુક્કી ડેમ અને પંબા નદી, કુમારકમ નેશનલ પાર્ક ફેમસ છે. ઓકે, તો બસ આપણા આજના અહીંયા કરંટ અફેર્સ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. આજના કરંટ અફેર્સ આપ લોકોને કેવા લાગે જરૂરથી ફીડબેક પોસ્ટ કરજો બરાબર. અને સાથે આપ લોકોએ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે અને આગળના તમામ કરંટ અફેર્સ તમારે એને પણ જોઈ લેવાના થાય છે, રાઈટ? મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય સોમનાથ, જય દ્વારકાધીશ. બાય, ટેક કેર. આવી જજો દરેક વિદ્યાર્થી મિત્રો. ટેક કેર, બાય, જય સોમનાથ.